વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકના તૃતીય પાઠ આત્મશ્રદ્ધાયા પ્રભાવ આત્મવિશ્વાસનો પ્રભાવને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું એક બાલક આસિત એક છોકરો હતો તસ્ય નામ એકલવ્ય આસિત તેનું નામ એકલવ્ય હતું સહ ધનુર્વિદ્યા પઠી સ્મ તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો એકદા સ્રોણાચાર્યમીપમ અગ્છત એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો ગુરુદેવ અહમી ધનુર્ધર ભવિમ ઈચ્છા હે ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું કૃપયા મામ સ્વી કૃપયા મારો સ્વીકાર કરો અહમ કૌરવાન પાંડવાન ચાઠયામી હું કૌરવો અને પાંડવોને ભણાવું છું અહમત શિષ્યરૂપેણ સ્વીકાર કરતું ન શક્નો હું તારો શિષ્ય તરીકે સ્વીકાર નહીં કરી શકું પરંતુ આચાર્ય પ્રતિ ત્યાં શ્રદ્ધા શિથિલા ન અભવત પરંતુ તેની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન પડી સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત તે દરરોજ મૂર્તિને નમતો હતો પ્રાતઃકાલાત સાયંકાલપર્યંત ધનુર્વિદ્યા અભ્યાસમ અકરોત સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો શનૈ શનૈ સહ કુશલ ધનુર્ધર અભવત ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો એકદા તસ્મિન વને ગુરુદ્રોણ પાંડવૈ કૌરવૈ ચગ્છત એકવાર તે વનમાં ગુરુદ્રોણ પાંડવો અને કૌરવો સાથે ત્યાં આવ્યા એક કુક્કુર તાન દ્રષ્ટવા અભસત એક કુતરું તેમને જોઈને ભસવા લાગ્યું અર્જુન ધનુષ્ય ઉત્થાપય અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું તદ્વ એકલવ્ય બાણ તુક્કુરસ મુખમ અસિવ્ય ત્યારે જ એકલવ્યે બાણોવડે કુતરાનું મૌ સીવી નાખ્યું દ્રોણાચાર્ય એત દ્રષ્ટા તત્ર આગ્છત દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા તવ્ય તારા ગુરુ કોણ છે તદા દ્રોણાચાર્ય તાં મૂર્તિમ અદર્શયત ત્યારે તેણે દ્રોણાચાર્યની મૂર્તિ બતાવી એકલવ્ય ગુરુશ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા પ્રતીક અસ્તિ એકલવ્ય એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસનો પ્રતીક છે એકલવ્ય અસ્માન શિક્ષયતિ એકલવ્ય આપણને શીખવાડે છે કે સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતું પોતે જ પોતાની વિવેકબુદ્ધિરૂપ બનો યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તી જો આપણામાં આત્મવિશ્વાસ હશે તરી કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તી તો કોઈ પણ સફળતા મેળવવી મુશ્કેલ નથી અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન પછી આત્મવિશ્વાસના બળથી સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો આગળના તાસ પર જાઓ